ગઈકાલે સ્વામિનારાયણ મંદિરે આજથી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના પ્રારંભે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં ઉપસ્થિત સૌને સંબોધન કર્યું હતું. રાજ્યપાલના સંબોધનથી મહોત્સવમાં ઉપસ્થિત સંતો સહિત સૌ કોઈ પ્રભાવિત થઈ ગયા હતા. આજથી સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રાધામ વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવના ઉદઘાટન પ્રસંગે રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ત્યાં ઉપસ્થિત સૌને સંબોધન પણ કર્યું હતું. રાજ્યપાલના સંબોધનથી સંપ્રદાયના સંતો પણ પ્રભાવિત થયા હતા. શિક્ષા પત્રી કે નામ સે જો વ્યવસ્થા પ્રસ્તુત કી હૈ કે જીવન જીને કી કલા વો એક વ્યવહારિક પ્રસંગ પ્રસ્તુત કરકે હમ લોગો કા માર્ગ બડા સરળ કર દિયા યે એક ઉનકા બહુત બડા ઉપકાર હમ સબ કે જીવન મે મેં अधिक न कहते हुए आज आप लोग इस 7 दिन के महासम्मेलन में उपस्थित होने के लिए, संतों के वचनामृत सुनने के लिए और इस जीवन को धन्य और सार्थक करने के लिए उपस्थित हुए हैं. मैं आप सबको भी बधाई देता हूँ. आप सब भी धन्य हैं कि आज के वर्तमान युग के चकाचौंध के युग से बाहर निकलकर આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરને કે લિયે યહાં ઉપસ્થિત હોતે હૈ. વડતાલ મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા વચનામૃત ગ્રંથમાં જે વાતો કરવામાં આવી છે તે સામાન્ય માણસ જીવનમાં ઉતારવામાં આવે તો માનવીય જીવન સરળ બની જાય. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો સુધી વચનામૃત ગ્રંથનો સંદેશ પહોંચાડવાના આશયથી આ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આજરોજ વચનામૃત દ્વિશતાબ્દી મહામહોત્સવનો 6 નવેમ્બરથી પ્રારંભ થયો છે. આજે કાર્તિક શુક્લ નવમી એટલે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ છે અને વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષનો પ્રારંભ થયો છે. આજના મહોત્સવના પ્રથમ દિવસે રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અમને તો રાજદ્વારેથી એમનું આગમન થયું હતું, પરંતુ એમના વક્તવ્ય દ્વારા એવું જાણવા અને અનુભવવામાં આવ્યું કે કદાચ એમને વ્યાસપીઠ આપીએ તો એ સારામાં સારી કથા પણ કરી શકે એવું આધ્યાત્મિક વક્તવ્ય રહ્યું, એનો અમને આનંદ છે. ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃતો કહ્યા છે એ વચનામૃતોને જીવનમાં ઉતારવા માટે જે બેઝિક જરૂરિયાતો છે અને એની જે થિયરી છે એ વચનામૃતમાં પણ છે અને રાજ્યપાલશ્રીના પ્રવચનમાં પણ એ દેખાણી, એનો અમને બહુ આનંદ છે. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે જાણીતા લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અભયસિંહ રાઠોડે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. વડતાલ ગામમાં એક અદ્વિતીય કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે એમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં હજારો લાખો માણસોની અહીંયા ઉપસ્થિતિ છે. આજના કાર્યક્રમમાં શરૂઆતમાં જ ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી એનું જ્યારે અહીંયા શરૂઆતમાં જ એમનું ઉદ્બોધનથી શરૂઆત થઈ છે ત્યારે અનેકવિધ કાર્યક્રમો અહીંયા યોજાઈ રહ્યા છે 7 દિવસ દરમિયાન અને મને લાગે છે કે વિશ્વમાં ક્યારેય ન થયો હોય એવો એક ઉત્સવ આજે જ્યારે અહીંયા ઉજવાઈ રહ્યો છે ત્યારે 7 દિવસ સુધી અનેક લોકો અહીંયા આવવાના છે, હરિભક્તો પણ આવવાના છે, અહીંયા સંતોની ઉપસ્થિતિ છે, રાજકીય આગેવાનો પણ આવી રહ્યા છે અને એટલું જ નહીં પણ કલા સાથે સંકળાયેલા પણ અનેક કલાકારો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સમગ્ર વાતાવરણ આજે દિવ્ય અને ભવ્ય બની રહ્યું છે એવા પ્રસંગે આજે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને મને લાગે છે કે આજે 200 વર્ષોના વાણા વાઈ ગયા અને તોય જાણે હજી કાલ હવારની વાત, એવો જ્યારે દિવ્ય ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ભગવાન સ્વામિનારાયણ સૌનું કલ્યાણ કરે અને સંતો એ બધાને માર્ગદર્શન કરે એવી ભાવના સાથે આપ સૌને મારા જય સ્વામિનારાયણ.
ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવંત 1876 થી 1886ના 10 વર્ષના સમયગાળામાં મુમુક્ષુઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા, જેમાંથી 4 સંપાદન નંદ સંતોએ 262 વચનામૃત સંકલિત કર્યા હતા, જેને શ્રી હરિએ પ્રમાણિત કર્યા હતા. તે વચનામૃત ગ્રંથ સ્વરૂપે હસ્તલિખિત પ્રંતનું પ્રકાશનને 200 વર્ષ પૂર્ણ થતા હોય દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.